નમસ્કાર. સ્કૂલ ઓફ ડિવોશન પાટણ ની યુટ્યુબ ચેનલમાં સર્વ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 12 નો વિષય નામના મૂળભૂત ભાગ 1 ના પ્રકરણ નંબર 2 ભાગીદારી યોજના વાર્ષિક સામૂહિક ઉદાહરણ નંબર 9 જોઈશું. એટલે 9 વિશે જુદા જુદા ચર્ચા કરી. ઉદાહરણ નંબર વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 59 અને પેજ નંબર 70 પર એની રકમ સૂચવવામાં આવી છે. જે રકમ આ મુજબ છે. માહી અને રાહી 6:4 ના પ્રમાણ નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. તારીખ 31/3/2017 ના રોજ ના નીચે આપેલા કાચા સરવૈયા અને હવાલાઓ પરથી પેઢીના વાર્ષિક હિસાબો તૈયાર કરો. માહી અને રાહીની ભાગીદારી પેઢીનું તારીખ 31/3/2017 ના રોજ કાચું સર્વે. ઉધાર બાકી રકમ રૂપિયા, જમા બાકી રકમ જેમાં આપણે ઉધાર બાકી વિગતવાર જોઈ માહિતી. ઉપાડ માહી અને રાહી શરૂઆતનો શું ખરીદી મુસાફરી પર રાહી અને સેલ્સ પગાર હિસાબની અને કારકુન દુકાન ભાડુ દેવાદારો લારી ભાડુ જાહેરાત કરો. અગાઉથી ચૂકવેલ દુકાન ભાડુ 1/4/2016 75 રૂપિયા વટાવ અને કસર ધર્માદા કર આવક વેરો વ્યવસાય વેરો બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ બેંક કમિશન SBIના શેર સ્થિર મિલકત સ્થિર મિલકતનો નિભાવ ખર્ચ રોકડ સિગત અને પાર આ રીતે બાકીનો કુલ સરવાળો થાય છે 2,41,800. જમા બાજુ જોઈએ તો મૂડી ખાતું માહી રાહ વેચાણ ખરીદી બાબત વટાવ અને અકસ્માત SBI શેરનું ડિવિડન્ડ બેંક ખાતું લેણદારો અને મિત્ર પાસેથી ઓછીની લીધેલી રકમ આ રીતે માહિતી જમા બાજુ આવે છે અને તે બાકીનો કુલ સરવાળો છે 2,41,800. હવાલા જોઈએ. હવાલામાં એનું મૂડી પર 12% અને ઉપાડ પર 5% રીતે વ્યાજનું મૂડી પર 12% અને ઉપાડ પર 5% રીતે વ્યાજનું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે મૂડી અને ઉપાડ આપી દીધો છે. અહીંયા ખરાની નિશાની કરીએ, અહીંયા લખીએ 1 નંબર. એટલે એવો એનો ભાવાર્થ થાય છે ત્યાં 1 નંબરનો હવાલો સ્પર્શ કરે. નંબર 2, માહીને વેચાણ પર 3% લઈને કમિશન આપવાનું છે. માહીને વેચાણ પર 3% કમિશન આપવાનું છે. વેચાણ અહીંયા લખેલું છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો, ફરાની નિશાન અને બગડો કરીએ એટલે 2 કરીએ, જેથી આપણે ખ્યાલ આવે કે અહીં બીજા નંબરનો હવાલો સ્પર્શ કરે. 3, રાહીને દર મહિને 300 ધંધાના હેતુસર મુસાફરી ખર્ચ પેટે આપવાના છે. રાહીને ધંધાના જે મુસાફરી ખર્ચ છે ધંધાના હેતુ માટે, ધંધાના ઉપયોગ માટે અથવા ધંધાના લેવડ દેવડ માટે જે રાહી નામનો ભાગીદાર છે તે ખર્ચ કરે છે તેને 300 જેટલી દર મહિને આપવાનો છે. 4, મિત્ર પાસેથી ઓછીની લીધેલી રકમ પર 50
ब्याज चुकवानू बाकी आपणे मित्रनी लोननी अंदर प्लस करशुं बीजो लेवानी असर नफा नुकसान खातानी उदारताजी नाणाकीय खर्चना टाइटलमां समावेश थाय दुकानवाळो 30/4/2017 सुधीना बार मासनी चुकवणी छे आपणे जे टाटा सर्वेयानी उधार पाटीनी अंदर दुकानवाळो आपेलो छे 30/4/2017 ना रोज सुधीनुं भाड़ू अहीं आपने चूकवेलुं छे एक वर्ष एक महीना अगाउ कारण के आपणो वर्ष 31/3/2017 ना रोज पूरी पड्यो छे क्यारे विद्यार्थी मित्रो पूरी थाय छे 31/3/2017 ना रोज आपणो वर्ष पूरी थाय छे 30/4 સુધી ભાડું છે એટલે એનો અર્થ એવો છે કે એક મહિનાનું ભાડું અગાઉથી ચૂકવેલું છે તો અહીં જે દુકાન ભાડું આપ્યું અહીંયા ટીક કરીએ એટલે આપણે ખ્યાલ આવે કે અહીં હવાલો સ્પર્શ થાય હવાલા નંબર 6 સ્થિર મિલકત પર 20% ઘસારોમાં તો સ્થિર મિલકત આપણે આપેલી છે એની ઉપરમાં ટીક કરીએ જેથી હવાલો આપણે સમયસર વ્યવસ્થિત રીતે ઉકેલી શકીએ 7 નંબર રૂપિયા 250 ઉઘરાણી વસૂલ થઈ શકે તેમ નથી તેવી શંકા છે શંકા છે એટલે આપણે કાલકાત અનામતની જોગવાઈ થઈ છે શું કરવી પડશે કાલકાત અનામતની જોગવાઈ જો શંકા શબ્દ નીકળી જાય તો ડૂબેલું લેણું શબ્દ આવે ડૂબેલું લેણું થાય એનો અર્થ થાય કાલકાત અને છેલ્લો આખરનો માલ સ્ટોક 19025 નો હતો એટલે આખર માલ સ્ટોક કેટલો છે 19025 નો ગણો તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે કાચા સર્વેની ગુજરાતને જમા આપી નું વાંચન કર્યું હવાલાઓ તેની સ્પર્શે છે ત્યાં મૂકી એટલે વિચારાની નિશાની કરી અને દાખલાની અંદર જે જે હવાલા આવે છે તેની હવે આપણે આ ઉદાહરણની શરૂઆત કરી અને એને સરળતાથી સમજવાનો પ્રયત્ન કરીએ તો એના માટે આપણે જરૂરી છે એવા તમામ ખાતાઓ આપણે બનાવેલા છે જેમ કે ભાગીદારી વેપાર ખાતું એટલે કે માહી અને રાહીની ભાગીદારી ડેરીનું 31/3/2017ના રોજ પૂરા થતા વર્ષનો વેપાર ખાતો અહીં પૂરા થતા વર્ષનો વેપાર ખાતો પૂરા થતા વર્ષનો દરેકની વિગતવાર એન્ટ્રી આપ કરી તો સર્વપ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે ઉધાર પાકી પદ્ધતિની ગણતરી શરૂઆત કરીએ તો ઉધાર પાકીની અંદર પહેલી જે એન્ટ્રી છે ઉપાડ માહી અને રાહી 3000 અને 2000 ઉપાડ ભાગીદારના મૂડી ખાતાની ઉધાર પાણી વિગતમાં ઉપાડ પાણી 3000 અને 2000 વિદ્યાર્થી મિત્રો હવાલા નંબર 1 માં છે એમાં એવું લખવા માંડ્યું છે કે ઉપાડ પર 5% રીતે વ્યાજ માં કેટલું વ્યાજ માંગવાનું કીધું છે 5% રીતે વ્યાજ 3000 ના 5% કરી સરળ છે ઉપાડ પર વ્યાજ 5% લેખે ગણવાનું છે 5% લેખે નહીં
મહિમા ડેશ રાણીમાં આ રીતે આપણે એનો હવાલો અહીં સોલ્વ કરો. ઘણી વખત વિદ્યાર્થી મિત્રો તમને પ્રશ્ન એવો થશે કે સાહેબ જૂતા વાક્ય છે, જૂતા વાક્ય છે પણ કોણ કોણ છે ભાગીદાર નથી. એટલા માટે ફાળવણી ખાતાની અંદર અને બીજી અંદર જે તે ભાગીદારના મૂડી ખાતે જો પેઢીને હોય ધંધાને લગતો ખર્ચ હોય. વિદ્યાર્થી મિત્રો ધંધાને લગતો ખર્ચ હોય, ધંધાને લગતો ખર્ચ હોય તો બીજીનો મૂડી દેવા બાજુ ત્યાં મૂડી દેવા બાજુ અસર આપે. તો આ રીતે આપણે વિદ્યાર્થી મિત્રો ભાગીદારના જે સ્થળ છે એની વિગતની નોંધ કરી અને એની માહિતી અહીંયા જોઈ. હવે આપણે જોઈએ દુકાન, ત્યાર પછી આવશે પગાર, ત્યાર પછી આવશે પગાર, હિસાબી અને ઉઘરાણી કારકુન. ઉઘરાણી કારકુન માટે શબ્દ વપરાય છે વેચાણ વિતરણ ખર્ચ અને હિસાબી માટે વપરાય છે વહીવટી ખર્ચ. તો આપણે એમ જોયું આ મથાળા નફાનુકસાનમાં બાંધેલા નથી, એટલે બંને પગાર એક સાથે લખે પગાર પચીસો અને કારકુન નો પગાર છે બારસો પચીસો બારસો. જો તમે મથાળા વાળી દુકાન ભાડું નવસો, દુકાન ભાડું નવસો, દુકાન ભાડું ધંધાનો ખર્ચ છે કે 30/4/2017 સુધી 12 માસનું છે, 30/4/2017 સુધીનું છે. તો અહીં માસિક ભાડું શું છે, માસિક ભાડું બરાબર 900/12 કરી, 900/12 કરી તો એક મહિનો આગળ રહી આપણું વર્ષ ક્યારે પૂરું થશે વિદ્યાર્થી મિત્રો 31/3/2017 છે. તે આ વર્ષે, તે આ વર્ષે અગાઉથી ચૂકવેલું ભાડું છે, ગયા વર્ષમાં અમને અગાઉથી મળી ગઈ. તો આપણે એ શું કરશું, બાદ કરશું, શું કરશું બાદ, બાદ કરીએ માઇનસ અગાઉથી દેવાદારો 5000, દેવાદાર ધંધાનું લેણું છે, લેણું છે લેણાબાજુ દેવાદારો દેવાદારો 5000 છે. એમાં એક હવાલો આવ્યો છે કે રૂપિયા 250 ઉઘરાણી વસૂલ થઈ શકે તેમ નથી તેવી શંકા છે. શંકા છે તે આગળ માટે શંકા છે, શંકા છે એટલે આપણે અનામત કરી અને ન
ત્યારપછી આગળ વાંચીએ વિદ્યાર્થી મિત્રો લારી ભાવ 7500 અને કાઉન્સમાં આપ્યું માલ એટલે ખરીદીને લગતો ખર્ચ થયો ખરીદીને લગતો ખર્ચ થયો એટલે વેપારના ઉધાર રાખ્યું વેપાર ખાતાની સેવાની અસર ઉધાર બાજુ વેપાર ખાતાની ઉધાર બાજુ ખર્ચની નોંધ આપીએ તો એ આપણો લારી ભાડું વેપાર ખાતાની ઉધાર બાજુ આવશે વેપાર ખાતાની ઉધાર બાજુ વિદ્યાર્થી મિત્રો લખ્યું લારી ભાડું આગળ જઈએ જાહેરાત ખર્ચ 10000 જાહેરાત ખર્ચ એ વેચાણ વિતરણને લગતો ખર્ચ છે તો વેચાણ વિતરણ ઉપર છે તો નફા નુકસાન ખાતાનું ઉધાર રાખ્યું જાહેરાત ખર્ચ 10000 જે મિત્રો આપણે ત્યાં ટાઈટલ મળ્યા નથી ટાઈટલ આપણે સમજાવીએ છીએ દુકાન ગત વર્ષે અગાઉથી ચૂકવેલું ભાડું છે અગાઉથી ચૂકવેલ ભાડું ગત વર્ષનું ચાલુ વર્ષનું ચાલુ વર્ષમાં આપણે માઇનસ કરવાનું ગત વર્ષનું મળી ગયું છે પ્લસ અગાઉથી ચૂકવેલ ભાડું અહીં કાચા સરેરાશનું છે એટલે આને એકંદર વિધેય અસર આપવામાં આવશે નહીં વટાવ અને કસર 4250 વટાવ અને કસર વટાવનો અર્થ આવે કે આપણે કોઈ વસ્તુ વેચીએ છીએ એની ઉપર અમુક રકમ કાપી આપીએ છીએ હિસાબોની પતાવટ કરવા માટે અમુક રકમ જતી કરીએ છીએ તો જે પહેલાં રકમ કાપી આપવામાં આવે તેને વટાવ કહેવામાં આવે છે ઉપરની જે પરચુરણ રકમ નથી લેવામાં આવતી એને કસર કહેવામાં આવે છે બંને ખર્ચ બંને જે શબ્દ આપેલા છે વટાવ અને કસર બંને શબ્દ વેચાણના અનુસંધાનમાં એટલા માટે આ ખર્ચને વેચાણ વિતરણ ખર્ચના આ ખર્ચને વેચાણ વિતરણ ખર્ચના મતાળા હેઠળ નોંધવામાં આવે છે પણ હેઠળ નોંધવામાં આવે છે વેચાણ વિતરણ ખર્ચના મતાળા હેઠળ આપણે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખીએ વટાવ અને કસર 4250 ધર્માદો કરવાથી ધંધામાંથી એટલો માલ જાય નુકસાન તો આ એક એવો પ્રકારનો છે કે જે વેચાણને લગતો ખર્ચ નથી કોઈ વહીવટને લગતો એ નથી કોઈ નાણાકીય ધર્માદામાં માલ આપ્યો અથવા ધર્માદાનો ખર્ચ તો ધર્માદાનો ખર્ચ એવો શબ્દ છે ખાસ મિત્રો જોજો ધર્માદાને લગતો ખર્ચ એટલે આપણે પહેલો પ્રશ્ન કે નથી કે વહીવટ થતો એટલે વહીવટી ખર્ચના મતાના હેઠળ આવતો નથી કે ઓફિસના કોઈ કામકાજને લગતો ખર્ચ નથી બીજું નથી કે વસ્તુ વેચવા પાછળ થતો તેને વેચાણ ખર્ચ પણ કહી શકાય ત્રીજું નથી નાણાં ઓછીના મેળવવા માટે ખર્ચ કરવામાં આવ્યો
નથી નાણા ઉછીના મેળવવા માટે ખર્ચ કરવા માટે તો એને નાણા કે ખર્ચ પણ ન કહેવાય એટલે આપણું ચોથા નંબરનું ટાઇટલ બને છે અન્ય ખર્ચા અને માટે વાળે નુકસાન અન્ય ખર્ચા અને માટે વાળે નુકસાન તો આ મકાલા હેઠળ લખવાનો હોય તો એ મકાલા નંબર ચાર લખવાનું છે મકાલાને ઉદાહરણ કાઢ્યું
स्थिर मिलकत नो निभाव खर्च 500 रुपया निभाव खर्च એટલે કે એની ધારાની પાછળ જે ખર્ચ કરવામાં આવે છે તે એની નોંધમાં એક નફા નુકસાન કાગળ નથી ઉદાહરણ તરીકે સ્થિર મિલકત નિભાવ ખર્ચ 500 રૂપિયા સ્થિર મિલકત નિભાવ ખર્ચ 500 તો અહીં આપણે મિલકતના ઘસારાની કે એના નિભાવ ખર્ચની ચર્ચા કરી ત્યાર પછી એમ પૂછ્યું રોકડ સીલર રોકડ સીલર તો ધંધાની મિલકત છે મિલકત છે એટલે પાછા સમયમાં મિલકત જ્ઞાન રાખ્યું રોકડ સીલર તો રોકડ સીલર વિદ્યાર્થી મિત્રો 450 આપી છે હવે ઉધાર બાજુની વિગત જોઈએ ઉધાર બાજુની વિગત જોઈએ તો ઉધાર બાજુની છેલ્લી વિગત પાગડી પાગડી એ ધંધાની અદ્રશ્ય મિલકત છે પાગડી ધંધાની અદ્રશ્ય મિલકત છે તે પ્રતિસ્થાન દર્શાવતું એક મૂલ્ય છે મિલકત છે એટલા માટે એની નોંધ મિલકત લેણા બાજુ હોય તો પાગડી એટલી છે 25,000 રૂપિયા તો પાગા સરવાળામાં મિલકત લેણા બાજુ પાગડી આજે વિદ્યાર્થી મિત્રો તમામ ઉદાર પાત્રોની હવાલા સાથે જે જે અસર આવતી તે આપી દીધી છે લગભગ પણ હવાલા અસર બાકી રહેતી નથી હવે ઉધાર બાજુથી લઈ અને હવે આવીએ જમા બાજુ ઉધાર બાજુની પણ એન્ટ્રી નથી આપણે જમા બાજુની એન્ટ્રી જોઈએ એને લગતા હવાલા વિચારશું તો ઉધાર બાજુ જમા બાકીમાં પહેલી એન્ટ્રી છે મૂડી માહિના 20,000 અને રાહિના 12,000 મૂડી એ મૂડી સાથે જમા બાજુ બાકી આગળ બાજુ 20,000 અને 12,000 20,000 અને 12,000 હવાલા નંબર 1 મૂડી પર 12% લેખે વ્યાજ ગણો મૂડી પર 12% લેખે વ્યાજ ગણો મૂડીભાર વ્યાજ એ ભાગીદાર માટે વિદ્યાર્થીનો આવક છે મૂડીભાર વ્યાજ એ ભાગીદાર માટે આવક છે પરંતુ પેઢી માટે તે ખર્ચ છે પરંતુ તે પેઢી માટે શું બનશે ખર્ચ બને પેઢી માટે તે ખર્ચ છે ખર્ચ એ તમારે એની નોંધ નફા નુકસાન આરંભ ખાતાની ઉધાર રાખે નફા નુકસાન આરંભ ખાતાની ઉધાર રાખે ગણતરી કરી આપણે વ્યાજની ગણતરી કરી હતી અને વ્યાજની ગણતરી માટે આપણે બે અસર હતી એક પાટીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ બીજી અસર નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ અસર હતી બંને અસર આપણે સોલ્વ કરી હવે આપણે જોઈએ વેચાણ વેચાણ 2,000,000 વેચાણ વેપાર ખાતાની ઉધાર બાજુ એના પર એક હવાલો સરસ મજાનો આપ્યો
माही ने हवाला नंबर बे माही ने वेचाण पर 3% लेके कमीशन आपो माही ने वेचाण पर 3% कमीशन आपो 3% लेके कमीशन आपो तो माही ना कमीशन की गणती करिए माही गुणी कमीशन वेचाण ना कमीशन करेगा बैंक खाते
તો વાનું વાક્ય હોય તો તેની વિધિ અસર
પાકા સમયમાં મૂડી દેવા બાજુ થાય પાકા સમયમાં મૂડી દેવા બાજુ થઈ મૂડીવા બાજુ ચૂકવવા બાકી બાકી વિતરણ લોન પછી આગળ જઈએ તો હવાલા નંબર છ સ્થિર મિલકત પર 20% ઘસારામાં પાકા સરકારનો નિર્ણય સ્થિર મિલકત પર ઘસારો ₹250 ઉઘરાણી વસૂલ થઈ શકે તેમ નથી તે ₹250
વિદ્યાર્થી મિત્રો આપણે ચોખ્ખો નફો 19,500 માં જોઈએ ચોખ્ખો નફો ક્યાં લઈ જાય તો ચોખ્ખો નફો નફાનુકસાન ફાળવણી ખાતાની જમા કરવાની તમને વિગત છે નફા નુકસાન ફાળવણી ખાતા નફા નુકસાન ફાળવણી ખાતાની જમા કરવાની છે ચોખ્ખો નફો 19,000 ક્યાંથી લાવે ક્યાંથી લાવે ક્યાંથી લાવે આ નફા નુકસાન ખાતા અંદર
જે આકારની મૂડી છે આકારની મૂડી પાકા સરવાયામાં ને જાય છે કે ભાઈ લેટેન પર છે પાકા સરવાયામાં પાકા સરવાયામાં મૂડી દેવા બાજુ અસર લખે મૂડી દેવા બાજુ લખે મૂડી ખાતા મૂડી દેવા બાજુ લખે મૂડી ખાતા મૂડી ખાતાની અંદર લખે માન અને રાજ પ્રથમથી છેલ્લા સરવાળો કરીએ ઓગણત્રીસ હજાર પ્લસ પંદર હજાર બંનેનો સરવાળો કરીએ થશે ચુમ્માલીસ હજાર. હવે આજે આપણે કિંમતનો જે સરવાળો છે આ સરવાળાને આપણે મૂકી અને એનો ટોટલ સરવાળો કરીએ તો આપણે મૂકી દેવા માટે ટોટલ મળી જાય. Thank you.